દશા સુધરતા દશામાના વ્રતની ઉજવણીનો થનગનાટ ભરૂચ શહેર જિલ્લામાં વર્તાઈ રહ્યો છે. વિવિધ સ્થળે દશામાની મૂર્તિઓથી બજાર ઉભરાઈ રહ્યું છે. ભરૂચ શહેર જિલ્લામાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી દશામાના વ્રતની ભારે શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. 10 દિવસના દશામાના વ્રતનો દિવાસાના દિવસથી પ્રારંભ થનાર હોય ભરૂચ શહેર જિલ્લામાં દશામાની વિવિધ આકર્ષક સજાવટ સાથેની મૂર્તિઓ બજારમાં જોવા મળી રહી છે. ભરૂચના દાંડિયા બજાર, સ્ટેશન રોડ, શક્તિનાથ, જાડેશ્વર રોડ વગેરે સ્થળે દશામાની અવનવી મૂર્તિઓ અને શણગાર સહિત પૂજાપાના હંગામી સ્ટોલ જોવા મળી રહ્યા છે. મૂર્તિ વિક્રેતાઓ દશામાના શ્રદ્ધાળુઓની માંગ અને શ્રદ્ધા મુજબ નાની મોટી મૂર્તિઓ અને શણગારનું વેચાણ કરી રહ્યા છે. આમ શ્રાવણ માસના પ્રારંભના પૂર્વદિને દિવાસાએ વાસ્તે ગાસ્તે શ્રદ્ધાળુઓ દશામાને પોતાના ઘરે લઈ જઈ તેમનું સ્થાપન કરી 10 દિવસના વ્રત દરમિયાન પૂજન અર્ચન અને આરતી કરી દશામાની ભક્તિમાં લીન થઈ જશે. મા દશામાનો વ્રત અષાઢી અમાસ દિવસે સાવ થાય છે. એમાં ભક્તો 10 દિવસ બહુ રંગે જંગે ઉત્સવ ઉજવે છે. ને મા દશામાની મૂર્તિ હું આજે છેલ્લા 27 વર્ષથી વેચું છું, પણ આ ફેરી કંઈ પ્રશાસન છે, આ ફેરી એવું કહીએ પ્રશાસન કંઈ પ્રતિબંધ મૂક્યો પીઓ બી પર. પણ હું પ્રશાસન એવું કહેવા માગું છું કે આ બારામાં જો તમે 2 મહિના પહેલાં કે 6 મહિના પહેલાં પ્રતિબંધ મૂકો તો અમે વિચાર, કારણ કે અમે લોકો વર્ષ પહેલાં ઓર્ડર આપતા હોય છે. ને બીજું કે માટીની મૂર્તિ આ ભક્તોથી ખરીદાય નહીં. 1 ફૂટની મૂર્તિ લેવા જાય માટીની મૂર્તિ તો 1500-2000 જેવી મળે છે. દાદા પીઓપીની મૂર્તિ 1 ફૂટની લેવા જાવ તો તમારે 151થી ચાલુ થાય છે. ને હું એવું કહું છું કે મા નર્મદામાં પાણી નથી તો પ્રશાસન શું કરે છે? પ્રશાસને ડેમમાંથી પાણી છોડાવવું જોઈએ. લોકો આંદોલનો કરે છે, એની કોઈ ધ્યાનમાં લેતું નથી. મા નર્મદા પ્રશાસનના વાકે જ સુકાયેલી છે. બાકી ભક્તો તો લોકો એમની શ્રદ્ધાપૂર્વક કામ કરે જ છે.